બ્રેક બાદ આગળ વધીએ તો અમેરિકા કેનેડા બોર્ડર પર જે ચાર લોકોના મૃત્યુ થયા હતા તેને લઈને આખરે રહસ્ય ઉકલાયું છે ડિંગુચા ગામનો જે પટેલ પરિવાર છે તેની ઓળખ થઈ ગઈ છે અને આ ચારે સભ્યોના મૃતદેહને હવે ગુજરાત લાવવામાં આવશે વધુ જાણકારી આપવા જોડાયા છે સંવાદદાતા કિંજલ મિશ્રા કિંજલ જે રીતે ચારેય પરિવારોના જે ચારેય વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે ત્યારે ડિંગુચા ગામમાં અત્યારે શોકનો માહોલ છે સ્વાભાવિક છે ત્યારે હવે આગળ કેવા પ્રકારની કાર્યવાહી થશે તેમને અહીંયા લાવવા માટે પટેલ કે જે મૃતક છે તેમ જેમના પરિવારના ચારે સભ્યોનું મૃત્યુ થયું છે તેમના પિતા બળદેવ પટેલ એ ડિંકુચા ગામમાં તેમના પત્ની સાથે રહેતા હતા આ સમગ્ર જ્યારે મિસિંગ ફેમિલીની ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ તેમને અમદાવાદના રાણીપ વિસ્તારમાં લઈ આવવામાં આવ્યા હતા પરિવાર અને જે પરિવારજનો હતા તેમની સાથે રહેતા હતા જ્યારે હવે સત્તાવાર રીતે પુષ્ટિ થઈ ચૂકી છે કે એ જ પરિવાર છે કે જેમનું મૃત્યુ થયું છે યુએસ કેનેડા બોર્ડર પર ઠંડીના કારણે ત્યારે બે એ બે વસ્તુમાં વિચારણા કરવામાં આવી રહી હતી કેમ કે અનેક સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો પણ આ ઘટના સાથે સંકળાયેલા હતા કેમ કે પરિવાર હતો પરિવારે અનેક જે વગદાર લોકો હતા તેમનો સંપર્ક કર્યો હતો કેમ કે પરિવારના સભ્ય મિસિંગ હતા એક પરિસ્થિતિ એ પણ હતી કે બરદેવ પટેલ અને તેમના પત્નીને મોકલવામાં આવે કેનેડા અને ત્યાં અંતિમ સંસ્કાર થઈ શકે છે અને બીજી એક શક્યતા વર્તાવવામાં એ આવતી હતી કે જે મૃતક દેહ છે દેહ છે તેમને ભારત પરત લાવવામાં આવે તો કેટલાક જે રાજકીય અને સામાજિક આગેવાનો હતા તેમણે પણ મધ્યસ્થી કરી હતી અને અત્યારે જે પ્રમાણે અહેવાલ મળી રહ્યા છે તો જગદીશ પટેલ સહિત જે ચારે મૃતકો છે તેમના જે મૃતદેહ છે તેમને ગુજરાત લાવવામાં આવશે ડેંગુચા જે તેમનું ગામ છે તેમના વતનમાં છે તેમની જે અંતિમ વિધિ છે તે અંતિમ વિધિ કરવામાં આવશે અસ્વાભાવિક રીતે કેમ કે ઢીંગુચાની જે વાત કરવામાં તો ખૂબ નાનું ગામ છે અને એ દિવસે જ્યારે સૌથી પહેલા ટીવી નાઇન ઢીંગુચામાં પહોંચ્યું હતું ત્યારે આખા ગામમાં એક પ્રકારની એક ચિંતા હતી કોઈ પણ કોઈ બોલવા તૈયાર નહોતો હતું ત્યારબાદ સરપંચ દ્વારા જ્યારે વાત કરવામાં આવી બીજા દિવસે સરપંચે સરપંચ સહિત તેમના પરિવારજનો તમામની એક જ વાત હતી કે આ પરિવાર કેનેડા જવાનું હતું ત્યાં સુધીનો તેમને ખ્યાલ હતો પરંતુ કેનેડાથી યુએસ સુધીની સફર વિશે એ ચાર સિવાય તમામ લોકો અજાણ હતા એ પ્રકારની વાત હતી જે શંકા અને જે દહેશત પરિવારને હતી કે આ તેમના જ પરિવારના સભ્યો ન હોય કે જેમનું મૃત્યુ થયું હોય એ દુર્ભાગ્યપૂર્ણ એ વાત સાચી પડ થઈ છે અને ત્યારે હવે આ જે મૃતક છે આ મૃતકના મૃતદેહોને હવે ભારતમાં લાવવા માટેની જે પ્રોસેસ છે તે પ્રોસેસ હાથ ધરવામાં આવશે તેની માટે કેન્દ્ર સરકાર તેની સાથે જ રાજ્ય સરકાર આભાર કિંજલ સમગ્ર જાણકારી બદલ તો ડિંગુચા ગામના પટેલ પરિવારના જે સભ્યો છે તેમના મૃતદેહને હવે ગુજરાત લાવવામાં આવશે વિદેશ જવાની ગેલછામાં અમેરિકા જવાની ગેલછામાં ચારેય વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે